નાગરિકા શ્રી લાલબહાદુર વિદ્યાલયમાં ધોરણ 5-8માં ગુજરાતી વિષયના શિક્ષક તરીકે ફરજ બજાવું છું. તો આજે આપણે ધોરણ 7માં પાઠ 3 પરીક્ષા વિશે સમજીશું. તેના લેખક છે પન્નાલાલ પટેલ. હવે આ પાઠ છે, એક છોકરો છે જેનું નામ છે મહાદેવ. એ મહાદેવ છે એને પોતાની શિષ્યવૃત્તિની પરીક્ષા આપવા માટે જવાનું છે. તો એ બધા દોસ્તારો સાથે મળીને મિત્રો છે એ બધા શિષ્યવૃત્તિની પરીક્ષા આપવા માટે જાય છે સ્કૂલે. તો જેવા એ ખેતરના રસ્તેથી જાય છે તો ત્યાં એ મહાદેવની નજર એકાએક એક ખેતરમાં પડી. એ પોતાનું જ ખેતર હતું અને એ પોતાના ખેતરમાં એ જોવે છે કે શું જોવે છે કે હજી તો એનો ઘઉંનો મોલ છે ઉગીને હજી તૈયાર જ થયો છે, કૂણો કૂણો મોલ છે. તો એ ત્યાં ગાય આવી ગઈ છે ખેતરમાં ને ગાય છે એ બધોય મોલ છે એ ખાવા માંડે છે. એટલે મહાદેવ આ જોઈને એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો. એટલે એને સીધું પોતાનું બેગ છે પોતાનું દફતર છે એના મિત્રોને આપી દે છે કે આવી હોય કે તમે એ સ્કૂલે પહોંચતા થાવ ત્યાં હું આ ગાયને કાઢીને હમણાં આવું છું. એટલે એના મિત્રોએ શું કીધું કે હવે એ કે તું આ ગાયને કાઢવા જઈશ તો તું પરીક્ષામાં એ કે મોડો પહોંચીશ એમ, પરીક્ષામાં ટાઈમે પહોંચી નહીં શકે તો તું એ કે ફેલ થઈશ ને ફેલ થઈશ તો તને શિષ્યવૃત્તિ મળશે નહીં. એટલે મહાદેવે શું કીધું કે મેં હું આગલા 6 ધોરણમાં ભણતો હતો ત્યારે પણ મેં શિષ્યવૃત્તિની પરીક્ષા આપી હતી, હું ત્યારે પહેલો નંબર આવ્યો હતો ને એમ. તો ત્યારે એના મિત્રો એમ કહે છે કે એને એક કહેવત કીધી કે દશેરા આડે દિવસે ઘોડું દોડે ને દશેરા એ ન દોડે. એટલે આનો મતલબ શું થાય કે ઘોડાની રેસ હોય એ દશેરા દિવસે પહેલાં ઘોડાની રેસ થતી, તો એ જેથી રેસ હોય ને ત્યારે જ ઘોડું ન દોડે, નકર આગલા દિવસે તો અગાઉ બીજા દિવસોમાં તો એ ઘોડો બહુ પણ ઝડપથી દોડતો હોય, પણ જ્યારે રેસ હોય ને ત્યારે જે ઘોડો પાણીમાં બેસી જાય ત્યારે દોડે નહીં. એટલે મહાદેવના દોસ્તારો કહે છે કે તું એ કે ભલે તું 6માં પહેલા નંબર આવ્યો પણ અત્યારે 7મું છે અને આ શિષ્યવૃત્તિની પરીક્ષા છે અને તું મોડો પહોંચીશ તો તને શિષ્યવૃત્તિ મળશે નહીં. તો એ બોલો કહે છે મહાદેવ કે ના એ કે તમે જાઓ હું હમણાં જ ક્યાં આવું છું. એટલે એમ કહીને એના મિત્રો છે બધા મહાદેવની દફતર લઈને સ્કૂલે જવા રવાના થયા અને મહાદેવ છે એ પોતાના ખેતરમાંથી ગાયને આપતો હતો. તો પોતાના ખેતરમાંથી જેવી ગાયને આવી ગઈ તો એવી જે ગાય છે એના માસીના ખેતરમાં ઘૂસી ગઈ. તો હવે એને એમ થયું કે જો એ કે હું મારા ખેતરમાંથી કાઢીને માસીના ખેતરમાં જો ગાયને છોડું તો એ કે એના પાકનું પણ નુકસાન થાય, આવું મારે ન કરવું જોઈએ, હું આટલો સ્વાર્થી તો ન જ બની શકું એમ. એટલે એને પોતાના ખેતરમાંથી ગઈ કાઢી તો માસીના ખેતરમાં ગઈ તો ત્યાંથી કાઢીને જેવો આગળ ગયો તો એના ગામના એક ગરીબ ડોશીમાં છે એનું નામ છે કુશાલમાં. હવે એક ડોશીમાં એક ને એક જ છે ને એ પોતે ખેતર કામ કાંઈ કરી શકતા નથી, એ બીજા મજૂરો પાસે પોતાનું ખેતરનું કામ કરાવે છે. તો એને એમ થયું કે હવે બિચારા ડોશીમાં છે એના ખેતરનું જો હું નુકસાન કરું તો એ સારું ન કહેવાય. તો એને એના ખેતરમાંથી પણ ગાય કાઢી એના ખેતરમાં એના કુશળમાંના ખેતરમાં પણ ગાય કાઢવા ગયું. તો એવામાં એક એના ધનશંકર માસા છે તો એના ખેતરમાં ને એ માસા એટલા એ ખારીલા હતા કે એને જરા કે એના ખેતરમાં નુકસાન થઈ ગઈ તો આખા ગામ ઉપર ખારા થઈ જતા. હવે એના ખેતરમાં ગાય ગઈ તો આને એમ થયું કે હવે એના ખેતરમાંથી પણ હું ગાય કાઢી આવું એમ કરીને એ બધી એના ખેતરમાંથી ગાય આવી અને ગાયે પણ એની સામે જાણા રેસ લગાવી હોય એમ ગાય પણ એની સામે હરીફાઈમાં આવી ગઈ. આ ખેતરમાં જેમ જેમ ગાય એને કાઢતો જાય એમ એમ એ ગાય છે એ એકબીજાના ખેતરમાં ઘૂસતી જાય. પછી છેલ્લે છેલ્લે જ્યારે ગાય કાઢવાનો વારો આવ્યો પછી તો મહાદેવે શું કર્યું કે એક સોટી લઈને સોટી ગઈ હતી અને જેમ ગાયને બહુ મારવા માંડ્યું એટલે ગાય છે એકદમ થાકીને બેસી ગઈ અને પછી બધાના ખેતરમાંથી એને ગાય કાઢી દીધી અને માંડ માંડ એને બીજાનું ખેતર વટાવ્યું. પછી એને પરીક્ષા ટાઈમે જ્યારે સ્કૂલમાં પહોંચ્યો ત્યાં પરીક્ષાની સમય પૂરો થઈ ગયો હતો, એના સ્કૂલના આચાર્ય એના સ્કૂલના પ્રિન્સિપાલે બધાને પ્રશ્ન પેપર પણ આપી દીધા હતા અને પરીક્ષાનો ટાઈમ પૂરો થઈ ગયો હતો. પછી મહાદેવ અચાનક ત્યાં પહોંચ્યો સ્કૂલે તો એની આંખોમાં ઝરઝડી આવી ગયા, એને બહુ રોવા માંડ્યો. એટલે ત્યારે એમના જે ઇન્સ્પેક્ટર હતા જે પરીક્ષાના પેપરો લઈને જે ઇન્સ્પેક્ટર આવ્યા હતા ઇન્સ્પેક્ટર હતા એણે કીધું કે કેમ બેટા તું આજે તને ખબર હતી કે પરીક્ષા છે તો તું કેમ મોડો પહોંચ્યો પરીક્ષામાં. તો ત્યારે મહાદેવે બધી જે વાત હતી ખેતરથી લઈને જે વાત કે આના ખેતરમાંથી આના ખેતરમાં ગઈ બધી વાત એને કહીને કે હું એ કે મારી પરીક્ષા માટે થઈને હું એટલો સ્વાર્થી થઈને બીજાના ખેતરનો પાક બગાડી શકું નહીં, એટલે કે મેં એ કે બધાના ખેતરનો પાક બચાવવા માટે મારી પરીક્ષાનું બલિદાન આપ્યું. પછી મહાદેવે બોલા ઇન્સ્પેક્ટર હતા એ મહાદેવની આવી પ્રામાણિકતા જોઈને એ ખુશ થઈ ગયા અને એના પ્રિન્સિપાલને કહી દીધું કે આ છોકરો ઈમાનદાર છે એને પોતાના સ્વાર્થ માટે બીજાનો ખેતરનો પાક ન બગડે એ માટે એને પોતાની પરીક્ષા જતી ગઈ રહી. તો હવે તમે એક કામ કરો આને આ છોકરાને પરીક્ષાના પેપર આપો અને આ છોકરો હવે પરીક્ષા ભરશે. બસ આ પાઠમાં આ છે કે આપણે આપણી માનવતા ભૂલવી જોઈએ નહીં, ભલે આપણે બીજાનું ક્યારેય ખરાબ વિચારવું જોઈએ નહીં. હવે આજના લેસનમાં તમારે આ
વાંચવાનો છે અને એને સમજવાનો છે।